ગામડાના નાના અને સીમાંત ખેડૂતો તથા જમીન વિહોણા ખેતમજૂરો ઘર પરિવાર ચલાવવા માટે કોઈ સ્ત્રોત ન હોવાથી તેઓ ઢોર કે ઘેટા બકરા રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. જ્યારે કે બનાસકાંઠા સરહદી વિસ્તાર સુઈગામ પણ અતિ પછાત વિસ્તાર હોવાથી તે વિસ્તારમાં સરળતાથી રોજગારી મળી રહે તે માટે કોઈ અવકાશ નથી હોતો, તેથી આ વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં લોકો ગાયો કે ઘેટા બકરા રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સુઈગામ તાલુકાના જેલાણા ગામના રબારી બકાભાઈ તેમના ઘેટા બકરા ચરાવવા માટે ગયા હતા. તે દરમિયાન 40થી વધુ ઘેટાઓને ખોરાકી ઝેરના કારણે ઘેણ ચડી જતા મોત થયા હતા અને આ રીતે એક પછી એક ઘેટાઓના ટપોટપ મોત થતાં માલધારી બકાભાઈ ઉપર આપ ફાટી પડ્યું હતું. અચાનક આટલી મોટી સંખ્યામાં ઘેટાઓના મોત થતાં ઘેટાના માલિકે સરકાર સહાય કરે તેવી માંગ કરી છે. જો કે અગાઉ પણ વાવ તાલુકામાં પણ 24 જેટલી ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં મોત થયા છે. રમશીભાઈ રબારી ગામ જાલવાડા તાલુકો હોય ગામ, મારે ઘેટા 45 હતા એમાં 42 મરી ગયા છે અને વાડા પૂરા અને હવાને ઉઠ્યો ત્યારે હતા બરાબર. મારું ગુજરાન એમાં થતું સરકારને વિનંતી કે મને સહાય આપો.